કરચણ તાલુકાના મેથી મુકામે આવેલ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અલ્પેશસિંહ સોલંકી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન બ્યાસી હજાર છસોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે આજ રોજ એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ શાળાને તારાબંધી કરી ઉપશિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે કરજણ તાલુકાના મેથી મુકામે આવેલ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશસિંહ સોલંકી વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં શાળામાં આચાર્ય તરીકે ચાર્જ લીધો હતો તે દરમિયાન ખોટી રીતે ભેલો રજૂ કરી આશરે રૂપિયા પાંચથી હજાર છસોની ઉજાપત કરી હોવાના આક્ષેપો સાથે એસએમસીના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિકમાં જિલ્લા શિક્ષણાધિકારી વડોદરા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ દિન સુધી અલ્પેશસિંહ સોલંકી સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આખરે એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ આજોજ મેથી પ્રાથમિક શાળાને તાલાબંધી કરીને જવાબદાર તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવી જ્યાં સુધી અલ્પેશ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાલાબંધી યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જેને લઈને શિક્ષણ વિભાગમાં હડકમ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મેથી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને એસએમસીના સભ્યો તેમજ ગ્રામજનોની લડાઈમાં શાળાના બાળકોનું ભણતર બગડી રહ્યું છે ત્યારે વહેલી તકે જવાબદાર તંત્ર જરૂરી કાર્યવાહી કરી મેથી પ્રાથમિક શાળા પુનઃ શરૂ કરાવે શાળામાં બાળકો માટે અતિ જરૂરી બનવા પામ્યું છે